Energy morning. દુનિયામાં આજકાલ બે પ્રકારના મિત્રો હોય છે. એક હોય છે ફેસબુક ફ્રેન્ડ અને બીજા હોય છે ફેસ ટુ ફેસ ફ્રેન્ડ. તો આ ફેસબુક ફ્રેન્ડ અને ફેસ ટુ ફેસ ફ્રેન્ડ આ બંનેમાં તફાવત શું? જે ફેસબુક પર મિત્ર હોય અને જે એકચ્યુઅલ ફેસ ટુ ફેસ મિત્ર હોય એમાં ડિફરન્સ શું? જો તમારી કોઈ ભૂલ થઈ હોય ને તો તમારો રિયલ ફ્રેન્ડ ફેસ ટુ ફેસ ફ્રેન્ડ જે હોય એ તમને ટોકે અને તરત સુધરાવે અથવા તો તમારા વતી પોતે સુધારી લે. પણ ફેસબુક ફ્રેન્ડ એ તમારી ભૂલની જાહેરમાં ચર્ચા કરે અને સોશિયલ મીડિયામાં ફેરવે ખરા. તમારે જયારે અર્જન્ટ કોઈ હેલ્પની જરૂર હોય, મદદની જરૂર હોય, તો કોણ યાદ આવે? ફેસબુક ફ્રેન્ડ કે ફેસ ટુ ફેસ ફ્રેન્ડ? રડવા માટે માણસને ખભો જોઈતો હોય, કોઈ તમારા ખભે હાથ મૂકે તમને સારું લાગે, તમારી બાજુમાં બેસીને કોઈ તમારી વાત સાંભળે તો તમને સારું લાગે, કોઈ તમારી ખોટી રજૂઆત પણ ચલાવી લે ને એક ટાઈમે તો એ સારું લાગે, પણ કોઈ બાજુમાં હોય, આંખમાં આંખ નાખીને વાત થઈ શકે, એને કહેવાય ફેસ ટુ ફેસ ફ્રેન્ડ. બાકી ફેસબુક ફ્રેન્ડ એનું કામ તો દુનિયાભરની ઘટના ઉપર ટિપ્પણી કરવાનું છે, ચોવટ કરવાનું છે, બીજાના ઓપિનિયન પરથી પોતાનું ઓપિનિયન છાપવાનું છે, એની સાથે હાય હલો થાય, મનની જે હાય વોય હોય એ ફેસબુક ફ્રેન્ડ સાથે શેર ના થઈ શકે. અને તે છતાં આપણે સૌથી વધારે ટાઈમ કોને આપીએ છીએ? તો ઇન્ટરનેટને, ઇન્સ્ટાગ્રામને, સ્નેપચેટને, ટિન્ડરને, ફેસબુકને, ટ્વિટરને. ઓહો, કેટલા બધા લોકો એવા છે જે સતત રિયાલિટીને મિસ કરે છે અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ જીવે છે. દિવાળીમાં જયારે તમે ફરવા ગયા હશો ત્યારે તમે નોટિસ કર્યું હશે કે બધાનું ધ્યાન શેમાં હોય? તો કે એક સરસ સેલ્ફી લઈને અને લીધા પછી તરત જ અપલોડ કરવામાં. એવું નહીં કે સેલ્ફી લઈને એને એન્જોય કર્યો હોય અથવા તો ફોટોને જોઈને મજા કરી હોય. ફોટો લીધા પછી જોવાની ફુરસત પણ નથી, સીધો અપલોડ કરવો છે, અને એ પણ એવા લોકોને બતાવવા માટે જે લોકોને તમારી રિયાલિટી સાથે કઈ ખાસ લેવા દેવા જ નથી. 500,000 ફ્રેન્ડ્સ હોય ફેસબુક પર, એ બધા તમારો ફોટો જોઈને લાઈક કરે કે ડિસલાઈક કરે એનાથી શું ફરક પડી જાય? પણ ના, આપણે તો લાઈક લાલસામાં જીવીએ છીએ. મને હમણાં મારા એક મિત્રે કહ્યું, એ આગ્રા ફરવા ગયો હતો, મને કહે કે ત્યાં ઘણા બધા ફોરેનર્સને જોયા, ટુરિસ્ટને જોયા, અને કે એ મોટાભાગના લોકોના હાથમાં ફોન નહોતો, એમ કોઈ ફોનથી ફોટા નહોતા પાડતા અથવા ફોનમાં બિઝી નહોતા રહેતા. એની કમ્પેરિઝનમાં ભારતીયો જે દેખાતા હતા ત્યાં આસપાસ ફરતા, એ બધા જ પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. ઇનફેક્ટ ત્યાં બાંકડા પર બેઠા હોય તો પણ આસપાસની બ્યુટી ને વાતાવરણને એન્જોય ન કરતા હોય, અને ફરવા આવ્યા છે તે છતાં બાંકડા પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત હોય. તો કે હવે ફોરેનમાં તો એવો ટ્રેન્ડ આવી ગયો હશે કે લોકો મોબાઈલથી કંટાળ્યા હશે અને એને મૂકીને પછી ફરવા જતા હશે. મેં કહ્યું એ બરાબર છે, આપણે ત્યાં આવવાનો કોઈ હમણાં તો ચાન્સ દેખાતો નથી આવનારા 3-4 વર્ષ સુધી કે લોકો મોબાઈલને સાઈડ પર મૂકીને એક્ટિવિટીઝ એન્જોય કરે, ફરવા જાય. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે કોઈના ફેસબુક ફ્રેન્ડ બનવાની જગ્યાએ ફેસ ટુ ફેસ ફ્રેન્ડ બનો ને. 7:17 મિર્ચી 98.3, મહિનાનો છેલ્લો દિવસ 31 ઓક્ટોબર 2017, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.